તમારા બધાનું આ વિડિયોમાં સ્વાગત છે। આપણે અગાઉના વિડિયોમાં સમઘન અને લંબઘનના ગણફળનો અભ્યાસ કર્યો હતો। આ વિડિયોમાં આપણે લંબઘનના ગણફળ પર આધારિત રસપ્રદ ઉદાહરણ જોઈશું। માનસ, તારા ઘરની જમણી બાજુએ દિવાલ કેમ બનાવી છે? અરે, બાજુના ખેતરમાંથી ઉંદરોએ કેટલાક દિવસથી ત્રાસ કરાવ્યો હતો, એટલે પિતાજીએ ઘર અને ખેતર વચ્ચે આ દિવાલ બનાવી દીધી। આ દિવાલ તો ઘણી ઊંચી છે, એમાં કેટલી ઈંટો લાગી હશે? ચાલો આપણે ઈંટોને ગણીને આ જાણી લઈએ। અરે અરે, નહીં નહીં નહીં, આપણે ગણિત દ્વારા આને સરળતાથી જાણી શકીએ છીએ। હા, આનો મતલબ આ ગણિતનો સમય છે। જો માનસ, દિવાલ લંબઘન આકારની છે અને આના દ્વારા રોકેલી જગ્યા એટલે એનો ઘનફળ બધી ઈંટો દ્વારા રોકેલી જગ્યા બરાબર છે। ચાલ આપણે પહેલા દિવાલનો ઘનફળ જાણી લઈએ। શું તું મને જણાવી શકે છે દિવાલની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કેટલી છે? દિવાલની લંબાઈ 7 મીટર, પહોળાઈ 21 સેન્ટીમીટર અને ઊંચાઈ 4 મીટર છે। હવે આપણે જાણીએ છીએ કે લંબઘનનું ઘનફળ LBH છે, જ્યાં LBH અનુક્રમે એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ છે। પહેલા આપણે આ બધા માપોને સમાન એકમ સેન્ટીમીટરમાં આ રીતે લખી લઈશું। હવે આપણે અહીં LBH ની જગ્યાએ અનુક્રમે દિવાલની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ લખી અને આ રીતે લખી લઈએ। હવે શું તું આ જ રીતે દરેક ઈંટનું ઘનફળ લખી શકે છે? બિલકુલ, દરેક ઈંટ લંબઘન આકારની છે, જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 21 સેન્ટીમીટર, 14 સેન્ટીમીટર અને 8 સેન્ટીમીટર છે। હવે હું લંબઘનના ઘનફળના સૂત્રમાં LBH ની જગ્યાએ અનુક્રમે ઈંટની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈને આ રીતે લખી દઉં છું। શાબાશ માનસ, હવે દિવાલમાં ઉપયોગમાં લીધેલ ઈંટોની સંખ્યા જાણવા માટે આપણે ફક્ત દિવાલના ઘનફળને દરેક ઈંટના ઘનફળ વડે ભાગાકાર કરવો પડશે। થોમસ, આને ઉકેલતા આપણે જોઈ શકીએ છીએ કે દિવાલમાં 2500 ઈંટોનો ઉપયોગ થયો છે। આ તો ઈંટો ગણવા કરતા ઘણું ઝડપથી અને સરળતાથી થઈ ગયું। ગણિત ખરેખર એક જાદુ છે। ચાલ હવે આપણે આપણી દુનિયામાં જતા રહીએ અને આ દિવાલને એક સુંદર રંગથી રંગી લઈએ, જેથી આ દિવાલ વધુ સુંદર લાગશે। બંને મિત્રોએ મળીને દિવાલને સુંદર વાદળી રંગથી રંગી દીધી। આ ઉદાહરણ સાથે આપણે જોયું કે કેવી રીતે લંબઘનના ઘનફળ પર આધારિત આપણી દૈનિક જીવનની સમસ્યાઓને ઉકેલી શકાય છે। આગળના વિડિયોમાં આપણે સમઘનના ઘનફળ પર આધારિત રસપ્રદ ઉદાહરણ જોઈશું।